સાધુનો સ્વભાવ છે વો મારી જનતાની ગોદ ના જેવો. પછી ત્યાંથી આગળ વાત કરું તો જનની જણ તો ભગત જણજે અને કા દાતાર ને કા કોઈ સુર. જનની જણ તો ભગત જણજે કા દાતાર ને કા કોઈ સુર. પણ નહીતર રેજે માતું વાંજણી તારું મત ગુમાવીશ નૂર. બિહા ભગતના આમંત્રણને માન આપી અને તમામ અઢારે વર્ણ અહીં બેઠા છે અને હાકીમ જેવા મહેમાનો અહીંયા બેઠા છે એટલે કદાચ વિહા ભગત વતી કદાચ મને કહેવાનું મન થતું હોય. પણ નથી કરવી કોઈની હાજી રે, મારે કરવો એક લાંગ જી રાજી. અકબર તું સલામની આશા રાખતો હોય ત્યાં રાખજે બીજે રે. આજ રાણો મારો રાણાની રીતે રે, કેહરને તું કાય ના કેજે રે. આજ અકબર તું તો છે તો આ ભુજાણા નો થાય જા બેટો, ભુજાણા નો થાય જા બેટો, કેન માથી દગાડવા લાગ્યો રે. આજ રાણો મારો રાણાની રીતે રે. બીજી વાત કરું, કોઈ અમને અહીં કીધું નથી પણ મારી વાણીની શરૂઆત કરતા પહેલા દેવાનું ઠેકાણું છે, દીકરીઓને ખૂબ દીધું છે ને હજી તમે દયો જ છો, છતાં અમારી ફરજ છે. એટલા માટે મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ, પણ આવા પરમારથના કારણે માંગતા ન આવે લાજ. એટલે ઈશ્વરે દીધું હોય તો ફૂલ નહીં તે ફૂલની ભાંખડી આપણે બધા એમાં સહકાર બનશું. એટલે દાંડિયાની મોજ કરવી છે પણ એ પહેલાં લગ્નનો માહોલ છે, એકાદું બે આપણે અહીંયાથી લગ્ન ગીત રજૂ કરી. મારી
ઓલા ખૂણા માંથી ને એવું કીધું કે તમે જાઓ ઉપર, અને ઓલા ખૂણા માંથી ને એવું કીધું તમે જાઓ ઉપર, હવે તમે ઉભા થઈ જાઓ માઇક લઈને ચલો. હા વિહા ભગવતની એલો મજા, એ મજા, એ મજા, એ મજા, એ મજા, એ મજા. મારી જ મજા હાલે છે. અહિયાંથી ગરબાની શરૂઆત કરી છે તો જગ્યા ઘણી છે. અમારે વિમલભાઈ વસરામભાઈ મકવાણા કાલાવડ એમના તરફથી 501 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી વધાવો એમને પણ. એવા બીજા વિપુલભાઈ ખીમજીભાઈ વાલવા નરમાણા એમના તરફથી પણ 501 રૂપિયા આવે છે. વાહ જીતુભાઈ, જીતુભાઈ પારિયા યુનિટ ઓફ ભારત એમના તરફથી 201 રૂપિયા આવે છે. રાજેશભાઈ ભાણાભાઈ પીપરડી એમના તરફથી 100 રૂપિયા આવે છે. એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વેગડી માતાજીને જોરદાર તાળીઓથી એક વાર વધાવો, એમના તરફથી 2000 રૂપિયા આવે છે. પીડી પરમાર અમારે પરમાર સાહેબ જેબી કલાવડ એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી વધાવો એમને પણ. કૃણાલભાઈ મકવાણા 1000 રૂપિયા એમના તરફથી આવે છે. બીજા ઘણા બધા મિત્રો છે, બીજા રાઉન્ડનું આપણે એમનું લેશું, પણ આપણે મજા કરવી છે ત્યારે. પણ વિશ્વાસ ધામના આંગણે અરે રે જોને કંચાન વરસે મેઘ. આનું વોલ્યુમ આપજો ભાઈ. દ્વારિકામાં જઈને તારો દી ફર્યો મને આવી ખબરું કાઢી નહીં મારા એ પણ બાળ રે પણ ના જોને નેણલા હરે રે તું તો કારે ભૂલી ગયો મારા ભગવાન સયર મોરી રે ચલો દીકરીઓને કહું ઉભી થઈ જાઓ અહીંયા આગળ આવી જાઓ રમવા વાળી દીકરીઓ આગળ આવી જાઓ તમે રમશો તો જ અમને મજા આવશે અને ગીત યાદ આવશે. હા હા ચાદાની પાંચ વાડે હો રાજ ક્યારે ઉગ શેરે લો હો રાજ ક્યારે ઉગ શેરે એ મજા તમામ ભૂદેવોને સાડા અગિયારે વિધિ કરવાનો આદેશ આવ્યો છે. રમી લ્યો, રમી લ્યો, રમી લ્યો. સયર મોરી રે
પિયર મોરી રે
चांदो हुई गो चोक मा घायल चांदो हुई गो चोक मा ये चांदो हुई गो चोक मा घायल चांदो हुई गो चोक मा हे लेरीड़ा लेरीड़ा हे लेरीड़ा लेरीड़ा हरनू याठ मुरे हालार सेर मा No.
पूछूं मा
સસ્તી વિડિયો વિડિયો લાડડો ફરર ફુદડી ભરે રે લાડડો લાડ કરો રે લાડડો ફરર ફુદડી ભરે રે લાડડો લાડ કરો રે કાકાને તેડાવો મારે જોવા છે હલો વરરાજેલો કાકો ક્યાં છે લાડડાના કાકાને તેડાવો મારે જોવા છે લાડડાના દાદાને તેડાવો મારે જોવા છે લાડડો ફરર ફુદડી ફરે રે લાડડો લાડ કરો રે સુરેન્દ્રસિંહ જાડેજા જ્યાં હોય ત્યાંથી
લગ્ન મંડપ માં આવે ઉડ
ભલા વિશ્વાસ ધામ એલા જઈ ને આમે મામાને હો બધો કામ લીબડા વાળા રે હો વોટો વાળા રે લીબડા વાળા રે હો વોટો
का तो दिल दीवाना लगता है। मामा तारी वाड़ी मा के नासे विवाह, मामा तारी वाड़ी मा के नासे विवाह विवाह। ये मामा तारी वाड़ी मा के नासे विवाह, मामा तारी वाड़ी मा के नासे ए विवाह। मारी गोपना मारी बेनड़ीना मारी लाडकीना विवाह विहा भगत ने वो जागरा, मामा तारी वाड़ी मा के ना से विवाह। मारी गोपना विवाह विहा भगत ने हो जागरा, मामा तारी वाड़ी जनन जनन जादर खनन खनन
लागे ढोली ढोल रे वगाड़ मारे ही सले विषे मारे विश्वास दम आजे ही सले विषे हमें काका बपना हमें मामा भूना हमें काका बपना पुरिया कौन डलियो के लाडू
ભેળા કરાવી ને પણ વા ફેરા ફરાય છે પછી આપણે મહાનુભાવ આવ્યા છે એમનું સ્વાગત પણ કરવાનું છે એટલે કેપી બાપુને વિનંતી કરું કે ચાર મંગળિયા વર્તાવે એ રાઠોડ કુડ માયે વારે કર દુખિયાની સેવા રે ઉભા રહેજો પ્રમુખ એ વિહા ભગત કેટલા નથી ગમતા ઊંચી આંગળી કરો તો એ વિહા ભગત કેટલા ને ગમે છે એકવાર જોરદાર તાળીથી વધાવો જી ગમતો શું કામ ગમું ખબર છે આલ્વીનો એ મારી ચોકલેટી ના લોક સૌ કોઈ ફિદા મારી ચોકલેટી ના લોક સૌ કોઈ ફિદા મારે ભાઈઓ દાદા અમે રંગીલા રાજા મારે ભાઈઓ દાદા અમે રંગીલા એ રાજા તેર પાણી ને મજા અમે રંગીલા રાજા અમે સિમ્પલ સાદા છે મોટા ઈરાદા મારે ભાઈઓ દાદા અમે રંગી એ રાજા અમે ભાઈઓ દાદા અમે રંગીલા રાજા ભગત મને ગમતા હે મારા વિહા ભગત મને ગમતા
ઉદીએ મામા દેવ એને કોઈ થી ન મિલે મરદ મુસાડા મોટો વાડા મોટો થી જીવન જીવે ઉદીએ મામા દેવ એને કોઈ થી ન મિલે સોનેરી સાફા વાળા રે રાઠોડી મોજડી વાળા રે विहा भगत मने गमदा ए ए वा विहा भगत मने गमदा विहा भगत आधार विचार आधार विचार ઝૂંપડામાં રહેતો હોય તોય વકીલ સાહેબ એનું સન્માન થાય અને કદાચ બંગલામાં રહેતો હોય ને
એકો એકની ઝીણી નજરથી જ્યાં એ જોતા હોય અને ઝીણી નજરથી એકો એકની અહીં સંભાળ લેવાતી હોય એવા વિહા ભગત છે. બધા જોરદાર તાલીઓ નાથજી સાહેબ એમને. હજી એક મહિનો નથી થયો અહીંયા જે આપણે પેલા સમૂહ લગ્ન છાયા બેન, હજી એક મહિનો નથી થયો. અને ઈ તો ઠીક બાપુ, બે મિનિટ, ઈ તો ઠીક. પણ એક મેં નવીન જોયો પ્રવીણભાઈ કે આ જગ્યા રહી ના જગ્યા, આમાં જ્યાં સુધી મોલ ઉભો હોય ને ત્યાં સુધી અમારે ભગત મૂંઝાય. ઓલો મોલ ઉભો હોય ને ત્યાં સુધી મૂંઝાય અને હંકે આમાંથી મોલ નીકળી ગયો એટલે આ જગ્યા ઉપર એવું કોઈ અઠવાડિયું નથી ગયું ક્યાંય ધાર્મિક કાર્ય ન થયું હોય. જોરદાર તાલીઓ નાથથી આ વિશ્વાસ ધામને વધાવી લીધો સાહેબ. કાંઈક અઠવાડિયાની માલિપા એક કાર્યક્રમ, અહીંયા ધર્મનો એક કાર્યક્રમ હોય હોય અને હોય. પછી બીજી વાત, એ ભાઈ એક એક બે મિનિટ ભગત, એક બે જ મિનિટ મને અંદરથી ઉગે, એક બે મિનિટ. એ ભાઈ કેમ ગયો અમારો વિજય? એ ભાઈ બે મિનિટ આવી જતો ભગત, અહીં અહીં એક બે મિનિટ આવી જતો, એક એક બે મિનિટ, બે મિનિટ આવી જતો. જો મારો ગાવાનો વિષય નથી બેન, માફ કરજો, પણ હવે રેવાયની અંદરથી ઉપડે નું શું કરવું એ કયો. ભાઈ તન સફેદ નો મેળો છે ને, હાલ હલાવી લેજો મારો બાપો. એટલે મને કહેવાનો અર્થ કે અહીંયા માં મોગલ બેઠા છે, બેઠા છે માં મોગલ બેઠા છે. આ તો વાત એના માટે છે કે જે નોંધ નથી લેતા ને સુરેશભાઈ, હે ઘણા કહે છે સમાજ આમ સમાજ આમ, ના ના ભાઈ, એને કોઈને બાકાત નથી રહી કે અહીંયા મોગલ બેઠા છે, અહીં મામા બેઠા છે. અને છાયા બેન સમાજનું ગૌરવ લઈ શકે એવું આપણું સમાજનું આ ઘરેણું છે. જોરદાર તાળીઓ નાથથી વધાવો. અને હું જયારે આવ્યો ને મોટું પોસ્ટર મેં જોયું તો અમિતભાઈ કે આજ ભીમ બોલે દલિત ના દિલ માં, મારો ભીમ બોલે દલિત ના દિલ માં, દલિત ના દિલ માં સમતા આપણે આજે નો રમ્યા તો કોણ રમેલા ભાઈ? એ મારો ભીમ બોલે દલિતો ના દિલ માં, દલિતો ના દિલ માં સમતા ના સુર માં, દલિતો ના દિલ ભીમ મારો ભીમ બોલે દલિતો ના દિલ માં, આજ ભીમ બોલે બોલે દલિતો ના દિલ માં. હું જયારે આવ્યો ને ખાયા બેન ત્યારે મેં બાબા સાહેબ નું મોટું પોસ્ટર અહીંયા જોયેલું હતું. આ એને પણ નથી ભૂલતા સાહેબ, બાબા સાહેબ નું પોસ્ટર જે જગ્યામાં લાગેલું હતું એટલે મારે યાદ કરવા પડે.
ગયા છો ને ભાઈ, છૂટા આપી જાવ ને મારો બાપો, છૂટા આપી જાવ. મારી સાથે જે ગાઈ રહ્યા છે આપણા સમાજના સાધુના દીકરી છે કીર્તિદાન ગઢવી, ભાઈ આશીમ, સારા સારા કલાકારો સાથે જેને ગાયેલું છે, જોરદાર તાલીઓ નાખી આપણે છાયાબેનને વધાવી લો. તારે આમો તમે 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 બધા મારા ભાઈઓ રમો છો ને, રમો તો વિનો જ્યારે જો સાહેબ ઉભા થઈ જાઓ. હે દોસ્તી હમ નહીં રાત દિવસ કામ આવ્યા છે અને નિખાલસ ભાવનો હંમેશા મજા જ કરતો હોય એવો મારો મારો મોટો ભાઈ પ્રવીણ વગેરા કે બાર એ પછી આપણે એ દોસ્તી હમ નહીં છોડે છોડે
ભાઈ બંધ ભાઈ બંધ માં ઘણો ફેર છે વે ભાઈ બંધ જેને કહેવાય જો ધામે જાતી આવું મારા ગુના મામાને લેતી આવું વિશ્વાસ ધામે જાતી આવું મારા કૈણા મામાને લેતી આવું ખાન શેરી રમો માલમ શેરી રમો ખાન શેરી રમો માલમ શેરી રમો મોજ મારે મામો મોજ મારે મોજ મારે મામા મોજ મારે મારો લીમડા વાળો આવે મોજ મારે લીમડા વાળો આવે મોજ મારે મોજ મોજ મસ્તી એલા વાટ જુવે વસ્તી વાળા એ મોજ મોજ એ મોજ મોજ એ મોજ મોજ મસ્તી એલા વાટ જુવે વસ્તી એ તારી મારી યારી ને નજર ન લાગે વાલા એ તને મારા ભાઈ બધી ઠોકર ન લાગે વાલા સદા મોજ મોજ સદા મોજ મોજ સદા મોજ મોજ મસ્તી એલા વાટ જુવે વસ્તી વાલા બસની ટિકિટ મળી પેલી મને સી બસની ટિકિટ મળી પેલી મને એ બસ માં વાગે છે વિહા ભગત વાળા દી પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ મામા નું જ લઈ લ્યો પસંદ અમારી પણ પસંદ અમારી પણ બહુ લાજવાબ છે પસંદ અમારી પણ બહુ લાજવાબ છે ઉદાહરણ મોગલ નું જ લઈ લ્યો Yeah.
હે પછરી હમણા મના મના ચુરે થઈ ગયા મિત્રો નીચે બેસી જાઓ પાછળ વાળાને દેખા નીચે બેસી જાઓ આ તમારું જ આંગણું છે અને આ દીકરીઓ અને દીકરા જે અહીંયા પ્રભુતામાં પગલા માંડવા આવ્યા છે ને તમારા જ છે અને મારા જ છે એટલે બધા નીચે બેસી જાઓ આ તો મામાની મોજ છે મામાનો દરબાર છે અને અમારે બાપા એક કલાકથી મને કહે છે કે સાયલું પડ્યું છે સાયલું તો ચાર વાગે અહીંયા ચડાવવાનું થાય બાકી જવાનું નહીં આ તો મામાની મોજ છે એ રીહામણા મનામણા એ હવે બહુ રે થઈ ગયા કીધા વગર તો દૂર રે ગયા એ મારી વાત નો વિહામ મને કીધા વગર મારી હંભાળ ને નારી મને મળી રે ગઈ એ મઢડા થી મોનભાઈ મણિયા થી નાગભાઈ પાટડા થી મારી પીઠળ પથાર છે એ મઢડા થી મોનભાઈ મણિયા થી નાગભાઈ પાટડા થી મારી પીઠળ પથાર છે હોય મેળો કે હોય ભલે તર મેળો હોય મેળો કે હોય ભલે તર મારી મચરાળી મોગલ નો હોય મેળો મારી મચરાળી મોગલ નો હોય મેળો એ આડી પાંચ મસ્ત લાગે એવું મને જતી એ આડી પાંચ મસ્ત લાગે એવું મને જતી મારા કપડા નો કલર મેચિંગ કરતી એની ઓઢણી થી મારો પર્સ ઓરે લૂસતી એમના તરફથી 501 રૂપિયા આવે છે આ સમલગ્નમાં જોરદાર તાળીઓથી એમને પણ વધાવો એકવાર અલખણી આશ્રમ વરૂડી પાટિયા હમણાં જ થોડા દિવસ પહેલા અમારા બાપુ મારા મોટા ભાઈ છે એમને સવરા મંડપનું આયોજન કર્યું હતું એમના તરફથી 501 રૂપિયા આવે છે જોરદાર ચાલ્યોથી બાપુને પણ વધાવો બાપાનું નામ આવ્યું એટલે મને યાદ આવે ને જે
માટે પધારો મારા રણુ પધારો મારા રણુ મુરબી દિનેશભાઈ ચાવડા ને વિનંતી કરું સ્ટેજ ઉપર આપી અને સમુલગ્ન વિશે બે શબ્દ કહીએ. અમારા એડવોકેટ શ્રી દિનેશભાઈ ચાવડા, જોરદાર તાળીઓથી વધાવો એમને પણ. બેટા નીચે બેસી જાઓ તમે. ભગત નો આદેશ થાય એટલે એના આદેશ નું પાલન કરજો. એક વાર બોલે આ બધી જાન ના નીચે બે ગયા, કારણ કે જાન મારા ઘર ની છે એટલે મારું ન માને. એટલે હવે તમે બેસી જાઓ, કારણ કે એક બીજી વકીલ સાહેબ તમને વાત કરું. ભગત ભગત એક બે મિનિટ મને ટાઈમ આપો કે અમે અમિતભાઈ ઓલ ગુજરાતમાં કાર્યક્રમ આપી છે, બેનની હાજરી છે અને બાપુની હાજરી છે, તમે કયો એમ ગાઈ દે. પણ આ વ્યક્તિ એક એવા છે ને કે એની યાર અમારો બાપ આવે તો ન ગાઈ શકે. ન ગાઈ શકે એનું કારણ કે એનો ભાઈ બાપા અહીં બેઠો હોય, મારો બાપ ક્યાંથી ક્યાં હું ગવડાવે ને જોરદાર તાલીઓ નાથી બતાવો, એટલે અમે લગભગ એની યાર જીદ કરી જ દઈએ. એટલે આ તકે ઉપસ્થિત અમારે એડવોકેટ ચાવડા સાહેબ બધાયેલા છે, કાર્યક્રમ વિષય, સમાજ વિષય અને જગ્યા વિષય બે શબ્દો કહેશે અમારે ચાવડા સાહેબ. જય ભીમ સાથીઓ. બરાબર 23/3/2023 ના રોજ આ જગ્યા ઉપર પ્રથમ સમુલગ્ન કરવામાં આવેલો અને બરાબર એક મહિના પછી જ આજે 23/4/23 ના રોજ બીજો સમૂહલગ્ન જે કરવામાં આવ્યો એનું સંપૂર્ણ શ્રેય વિશ્વાસધામના, હું તો એને મહંત કહું છું કે કારણ કે એમનું જીવન મહંત જેવું છે, એમના થકી આ શક્ય બન્યું છે. એ સતત
અમે જ્યારે મળતા હોઈએ ત્યારે સમાજની ચિંતા કરતા હોય છે કે સાહેબ આપણે સમાજને કંઈક દેવું છે, આપણા સમાજની ગરીબ દીકરીઓ હોય કે જેના માવતર એના પ્રસંગની ચિંતા કરતા હોય તો આપણે એની ચિંતા કરવાની. તો હું કહેતો હોય એમને કે ભગત ચિંતા ના કરો, મામો બેઠો છે, તમારી બધી ઈચ્છા પૂરી થઈ જશે. ક્યારેક એ પણ ચિંતા કરતા હોય છે કે મારે શૈક્ષણિક સંકુલ બનાવવું છે, મારે મારા સમાજના નબળા બાળકો છે તે બાળકો એ સંકુલમાં ભણીને ઉચ્ચ અભ્યાસ મેળવીને એ કદાચ સમાજમાં પોતાનું નામ રોશન કરે. તો સતત સમાજની ચિંતા કરવાવાળો કદાચ મારા ધ્યાનમાં અત્યાર સુધી કોઈ હોય તો એ વિહા ભગત છે, જેને મામા સરકાર કહેવામાં આવે છે. તો મારી આ તકે સમાજને નમ્ર વિનંતી છે કે આપણે આપણાથી શક્ય એટલું તન મન ધનથી આપણા મામા સરકાર એવા વિહા ભગતને આપણે સાથ અને સહકાર આપવો જોઈએ. અમે તો અમારું ગ્રુપ છે આખું, અમિતભાઈ પરમાર છે, પ્રવીણભાઈ વગેરે પ્રમુખ છે, એવા ઘણા મિત્રો છીએ કે અમે નક્કી કર્યું છે કે વિહા ભગત કોઈ પણ કાર્ય કરે તો એ કાર્યમાં આપણે તન મન અને ધનથી સાથ અને સહકાર આપવો. તો આ તકે હું એટલું જ કહેવા માંગુ છું કે વિહા ભગતને મામા સરકાર શક્તિ આપે કે જેના કારણે આજે સમાજ આજે એકત્ર થયો છે અને સમાજના સારા કામ કરી રહ્યા છે. આજે મને આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી બોલવાની તક આપી તે બદલ વિહા ભગતનો હું ખૂબ ખૂબ આભારી છું. જય ભીમ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનું. બહુ ટૂંકામાં ઘણું બધું કીધું ચાવડા સાહેબે, અને એની જે વખાણ કર્યા અને થતા હોય એના થાય વલ્લભમાં વખાણ છે ને સાહેબ, થતા હોય એના થાય. આપણે એમ થાય કે વિહા ભગતની વાડીએ જઈએ તો કેવો એનો મહેલ ખડકી લીધો ને કેવી જાહો જલાલી, ખોટી વાત છે, ખોટી વાત છે અમિતભાઈ. આ તો અંદરથી કોઈને ઉપડે ને એમ કે મારે ભગત અહીંયા સ્લેબ ભરવો છે તો એ આવીને ભગત સ્લેબ ભરી જાય. કોઈ એમ કે મામાએ મારું આવું કામ કર્યું છે અને મારે તમને કમ્પાઉન્ડ હોલ બનાવી દેવો છે, પણ વિચારો એના બાબા સાહેબના વિચારો છે. હમણાં ચાવડા સાહેબે કીધું ને કે આપણા જે છોકરા માટે સાહેબ જે શિક્ષણ એમ કહેવાય કે શિક્ષણની જે ચિંતા કરતા હોય, અને મારી ગરીબ બાણાની દીકરીની સાહેબ એ દીકરીની ચિંતા કરતા હોય, જોરદાર તાલીઓ નાથી એમને ફરી વાર બતાવી લો. આના વખાણ થાય, જેના થતા હોય એના થાય, અને બીજી વાત જ્યાં થતા હોય ન્યાદ થાય. સૌ પ્રથમ કોઈ તાલીઓનો હકદાર હોય વિહા ભગતની હાજરી છે. બેન બોલ્યા હતા ને કે જનની જનનારી જણતો ત્રણ નર જણજે, જનની જનનારી જણતો ત્રણ નર જણજે, કા દાતાર કા ભગત ને કા સૌર, નહીતર રહેજે વાંજળી કે મધ ગુમાવી તારા નૂર. પેલો તેમની જનતાને એકવાર જોરદાર તાલીઓનો નાદથી વધાવો, અને એમના જનતાને જોરદાર તાલીઓનો નાદથી વધાવ્યા પછી એમના પિતાશ્રીને પણ એકવાર જોરદાર તાલીઓનો નાદથી વધાવો. હવે વાત આ બધા તો તાલીઓનો હકદાર છે, પણ પારકા પાદર માંથી આવેલી દીકરી વાવડી ગામની, હું છાયાબેન પારકા પાદર માંથી આવેલી દીકરી વાવડી ગામની દીકરી આજે આમની હારે જેના એમ કહેવાય કે જેના સાહેબ મુંડાણા હોય એ દીકરીને એકવાર જોરદાર તાલીઓ નાથી વધાવી લો. એમના ધર્મભત્રીને સાહેબ તમે નકર માનો છો એના વગર બહાર નીકળી હગો એમ. માણા મોટો રોટલે થી રોટલો મોટો, માણા મોટો રોટલે થી છાયા બેન, અને રોટલો મોટો ઘરવાળી થી. હવે એક તક ખાલી આપણે એક મહેમાન આવ્યો ને હુંપડા જેવા હોઠ કરે એનું કામ છે સાહેબ. અહીંયા હું ઘણી વાર આવતો હોય, અહીંયા પાંચ ભક્તો જમીન ગયા હોય તો બીજા 15 આવે, 15 જમીન જાય ને પ્રવીણભાઈ, બીજા 25 આવે. એ બેને કોઈ દી કારું મોટું નથી કર્યું અભ્યા કરતો માટે જોરદાર તાલીઓ નાથી બેનને વધાવી લો સાહેબ. હવે પછી અત્રે ઉપસ્થિત આ કાર્યક્રમમાં જે જામનગરથી બધાયેલા છે સમાજજનો ગૌરવ લઈ શકે એવા અમિતભાઈ ચાવડાને વિનંતી કરીશ કે અમિતભાઈ ચાવડા પધારો, સમાજ વિશે અને કાર્યક્રમ વિશે આ ધામ વિશે બે શબ્દો અમિતભાઈ પરમાર. જોરદાર તાળીઓથી વધાવો મારા મોટા ભાઈ સમાન છે. પ્લીઝ, ખૂબ ખૂબ આભાર આપનો. જો કે કાર્યક્રમમાં સ્પીચ દેવી કે અત્યારે કોઈ એવી બીજી વાત કરવી યોગ્ય નથી લાગતી, કારણ બહુ સારી મહેફિલ બેને ભાઈ ભાઈના એટલા બધા રૂપ છે
કે અમે કાયલ થઈ ગયા. હવે એક એક નાની વાત કરું આપને. ઘણા બધા સમૂહ લગ્નમાં, અન્ય સમાજના પણ કાર્યક્રમોમાં હું ગેસ્ટ તરીકે જાઉં છું અને સમાજના લોકો અપેક્ષા કરે છે એ આપણે સમજીએ છીએ. પણ દલિત સમાજનો એક વ્યક્તિ કોઈ પણ સમાજ પાસેથી એક રૂપિયો ફાળો લીધા વગર સ્વેચ્છાએ આ બેઠેલ દીકરીઓનો બાપ ને ભાઈ બનીને એનું કરિયરને દાન દીધા, એટલે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. મને એને આમંત્રણ આપ્યું હતું. હું હમણાં બે દિવસ પહેલાં જ કાલાવડ હતો. કાલાવડમાં જો કે મારે મહિનામાં 5-7 વખત આવવાનું હોય છે કોર્ટ કામમાં, કોર્ટ મેટરો અહીં ચાલતી હોય એમાં. પણ જ્યારે પણ પ્રમુખશ્રી અમારા કાલાવડના મારા મિત્ર શ્રી એડવોકેટ ચાવડા સાહેબ છે, મનુભાઈ મહારાજ છે, રવજીભાઈ છે, ભાઈ ચંદ્રપાલ છે, ભાઈ અમારા જીતુભાઈ વાલા કહું છું, હું એના વાળા નથી કહેતો, કારણ કે એની એટલી બધી મસ્ત વાતો હોય છે કે હંમેશા મેં જોયું છે કે લોકો જ્યાં બેઠા હોય ને એને સાંભળવા માટે શાંતિથી સાંભળે છે, એટલે હું એને વાળા નથી કહેતો, વાલા જ કહું છું હંમેશા, જીતુભાઈ વાળા. એટલે આજે ખૂબ સરસ કાર્યક્રમ છે. ખૂબ ખૂબ આભાર તમામ લોકોનો, તમામ મામા સરકારના કાર્યકર મિત્રોનો, કે બહુ સારી એવી વ્યવસ્થા આપશ્રીએ બધે ગોઠવેલી છે. અહીંયા મારી સાથે મારા મિત્રો પણ, મહેમાનો પણ જામનગરથી આવેલ છે, એટલે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ કરતા રહીએ અને સમાજમાં તમારા જેવા લાયક માણસોની અમને જરૂર છે. સમાજ વતી અમે તમને બિરદાવીએ છીએ કે તમારા જેવી વ્યક્તિ કોઈ પણ પાસેથી એક પણ રૂપિયાનો સ્વાર્થ વગર આ દીકરીઓના બાપ બનીને એનો જે બોજા હલકો કરે છે એ અમારા માટે પણ ગર્વની વાત છે. અહીં અન્ય પણ સમાજના લોકો ઉપસ્થિત છે, તે આપની શું તાકાત છે ને આપની શું યુનિટીની જ વાત કરવી એ ખૂબ નાના શબ્દો છે મારી પાસે. માટે હું તે પણ સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવી જ રીતના વિશ્વાસધામમાં મોટા મોટા કાર્યક્રમો થતા રહે એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું. આભાર. વાહ મિતભાઈ, ક્યાં વાત. હવે બીજી વાત એ કરું ભગત કે આમાં ઝૂંપડામાં આવેલા નાના માણસો પણ બેઠા છે જડેજા સાહેબ, અને બંગલામાંથી આવેલા કરોડપતિ માણસો પણ બેઠા છે અમિતભાઈ. રણજીતણ, હા, રણજીતણ કંકણ મંદણ પુત્ર વધાયું, ટાવ એટા તણા હરખના, પછી આમાં કોણ રંગ ને કોણ રાવ. જેટલી ઝૂંપડામાં જીવવાળાને મજા ન હોય ને સાહેબ, એવી જ બંગલા વાળાને મજા હોય. પણ કહેવાનો મારો અર્થ કે તમે કરોડો રૂપિયા બગાડી અને તમારા આંગણામાં તમે પ્રસંગ કરો, અથવા તો ગરીબ માણસો હોય તો એની પછેડી એવડી હોડી પ્રસંગ કરે, પણ સાહેબ ત્યાં તમને આનંદ ન આવે ને એટલો આનંદ આ આ આ વિશ્વાસધામમાં આવ્યો તો વિશ્વાસધામને જોરદાર તાલીઓ નાથી આપણે બતાવી લઈએ. અહીંયા આનંદ આવે એનું કારણ છે કારણ કે અહીં મારો મોજીલો મામો બેઠો છે, એ સરકાર તમને મજા કરાવે છે. હો વાલા, હવે મારે અમદાવાદથી પધારેલા સાહેબને સાંભળવા છે, પણ એની પહેલાં એક એક મને ઉગતી વાત કે આજે ભગત ભેગા લગભગ આપણા તાલુકા કાલાવડ તાલુકાના દલિત સમાજના પ્રમુખ એવા પ્રવીણભાઈ વગેરે, હવે તમને આ જગ્યાની માલિકા કેટલા ખાટા મોરા અનુભવો થયા. કારણ કે દુનિયા કહે ને કે ભાઈ તો બેઠા છે ને ત્યાં તો હવે દેવાવાળો બેઠો છે. ના નહીં નહીં, જો ભાઈ કેહણી મિશ્રી ખાંડ હે. અમિતભાઈ બોલવું ને ભગત, બોલવું એ ખાંડ જેવું ગયડું છે, કેહણી મિશ્રી ખાંડ હે, પણ રહેણી તાતા લો સાહેબને અમલ કરવું ને એ તો તલવારની ધાર ઉપર જીવા જેવી વાત છે. એટલે મારો આગેવાન પ્રવીણ વગેરા બેઠા હોય, પ્રવીણ વગેરાને વિનંતી કરું, સમાજ વિશે નહીં કાંઈ નહીં, આ જગ્યામાં તમને કેવડા કડવા મીઠા અનુભવ થયા ને એવી વાતો લઈ પ્રવીણ વગેરા પધારો. પછી મારે અમદાવાદથી ભાઈ પધાર્યા છે, એમને પણ આપણે સાંભળવા છે. જોરદાર તાળીઓથી વધારો કાલાવડ દલિત સમાજના પ્રમુખ પ્રવીણભાઈ વગેરાને. જય ભીમ, નમો બુધાય. એક તો પેલા એનો કાર્યક્રમ, આપણે એક દીકરીના લગ્ન કે આપણે ઘરે એક માણસ આવ્યું હોય તો આપણે ઘરના બધા સભ્યો તમે કોઈ બાકસ લેવા દોડે, કોઈ બટેટા લેવા દોડે, અને અહીંયા તમે કલાકમાં આવો તો કલાકમાં તમારું જમણવારથી માંડીને તમે જે વસ્તુ તમે માગો એ હાજર થઈ જાય, એટલે એના આખા કુટુંબને રાઠોડ કુળને ધન્યવાદ દેવી જોઈએ. અને વિહા ભગતની જય. બીજું પાકું ને, કારણ કે મેં તમને કીધું હતું કે જગ્યાના કડવા મીઠા અનુભવની આને ખબર હોય. હવે આપણે બધાને જોરદાર તાલીઓ નાથી વધાવ્યા પણ લઈ લઉં સાહેબને. પણ એક રામ તરીકે જેને પાત્ર ભજવું હોય, મોટાભાઈ તરીકે, હા,
નિમાણા ખરેખર મજૂરી કરે છે, ચોખવટ કરું સાહેબ, કલર કામ કરી અને મજૂરી કરે છે. એનો પડકારો જોજો જાડેજા સાહેબ, એનો પડકારો જોજો. માણસો રાખી કલર કામ કરી મજૂરી કરી અને પોતાના નાના ભાઈને એવું કહેવા વાળો કે ભાઈ આ કદાચ અન્નક્ષેત્રમાં ક્યાંય ઘટે ને, મુંજાતો નહીં, હું દિવસનો કામ કરું છું, હું રાતે કામ કરી લઈશ. અમારો મુકેશ રાઠોડને એકવાર જોરદાર તાલીઓનો નાથી સાહેબ વધાવી લો, તાલીઓનો હકદાર છે વાલા. અત્રે ઉપસ્થિત અમદાવાદથી અમારા પરમાર સાહેબ આવ્યા છે, તો પરમાર સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમ વિશે અને જગ્યા વિશે બે શબ્દો. પરમાર સાહેબ સાહેબની પાકી કડકાઈ એમ છે, અમદાવાદી જો વધારે જોરદાર તાલીઓ નાથી પરમાર ભાઈને, ક્યાં વાત. એક અમદાવાદનો નિયમ છે, હું ત્યાં ભજન કરેલા ભગત, આપણે ભજનમાં જાય ને અમદાવાદમાં, એટલે આપણે એમ કહીને હાલો ભજનમાં તો કે ન્યા શું મળે. આપ સૌને નમસ્કાર. આપણા વીરા ભગતને મારા ખૂબ ખૂબ નમસ્કાર છે. હું આવા સામાજિક પ્રસંગમાં ઘણી જગ્યાએ જાઉં છું, તેમ છતાંય હું જ્યારે આજે એમના વાયક થકી આમંત્રણ થકી અહીં પધાર્યો છું, મારા ફૂલ ફેમિલી સાથે પધાર્યો છું, અને મને અહીં જે વિશ્વાસ સ્થળ છે, વિશ્વાસ આશ્રમ છે, અને એવો જ વિશ્વાસ મારા દિલમાં ઉગ્યો છે કે ફરીથી પણ મને અહીં આવવાનું જો મોકો મળશે તો હું મારા ફેમિલી સાથે, મારા પરિવાર સાથે અને મારા સંબંધી સાથે, જે મારા સંબંધી છે જે અત્યારે વિડીયોગ્રાફી કરી રહ્યા છે, દિનેશભાઈ ચાવડા, બરાબર છે, એમની સાથે પણ હું ખૂબ 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 મોજ માણવા અહીં આવીશ. એવા મામા સરકારને હું નમસ્કાર કરું છું. અહીં પધારેલા સમગ્ર સમાજના માણસો, વડીલો, બહેનો, બધાને મારા નમસ્કાર છે. જય ભીમ, નમો બુદ્ધાય. બધા જોરદાર તાલીઓના નાથી સાહેબને. હવે બીજી વાત ભગત, એક કે યુવાન થાય ને, યુવાન જાડેજા સાહેબ, એટલે થોડુંક એને શું છે કે અહમ આવે, હું કાંઈક છું એમ. અમિતભાઈ યુવાન થાય પછી તો જો આખી દુનિયા એની હોય, મને તમને બધાને ખબર જાડેજા સાહેબ, જેનામાં હું પણ હોય, પણ હગો બાપ દીકરાને એમ કે બેટા પાણી પાઈ દે, પણ જુવાનીનું જેને અભિમાન હોય અને હગા બાપને એમ કહેતો કે નહીં હું પાણી નહીં પાઉં, આવું જેનામાં અભિમાન હોય, પણ એ અભિમાનને, જુવાનીના અભિમાનને પોતાના ઘરે મૂકી અને એક ભગતનો આદેશ કરી અને કાયદેસર સંસ્કારી છોકરો બની અને 3-4 દિવસથી આ આશ્રમમાં જે સેવા આપે છે ને, એ મારા સ્વયંસેવકોને એકવાર જોરદાર તાલીઓ નાથી વધાવી લો સાહેબ. હવે પછી મારે એમને બોલાવવા છે કે સાવરકુંડલાના જે મેપા વણકર ભગત, અને કોઈએ ભાવનગર મહારાજને વાત કરી કે સાવરકુંડલાનો જે મેપો વણકર છે ને, ભગવાન મળ્યા છે જાડેજા સાહેબ. ઓહો, ભગવાન મળ્યા તો કે હા, પોતાનો ભાવનગર નરેશ પોતાનો રાસ રસાલો લઈ અને સાવરકુંડલા આવે છે, અને સાવરકુંડલા આવી અને વાસમાં આવી અને કહે છે કે ભાઈ મેપાનું ઘર કયું, તો કે હામે રહ્યું ને મેપાનું ઘર છે ભગત. એ કે હામે રહ્યું એ મેપા વણકરનું ઘર છે, તો કે એમ, તો કે બોલાવો મેપા વણકરને, અને મેપા વણકર બહાર આવે છે. ભાવનગર નરેશો બગીમાંથી બેઠા બેઠા એટલું બોલ્યા, મેપાભાઈ મેં વાત સાંભળી તમને ભગવાન મળ્યા જ, ત્યારે મેપાભાઈ વણકર એટલું કીધું, હા મહારાજ મને ભગવાન મળ્યા હો. એનો દાખલો, અરે રાજા એ કે એનો દાખલો શું હોય, આજે 18 પાદરનો ધણી ભાવનગર મૂકીને મારા કુંડલામાં આવતો હોય તો મને ભગવાન મળ્યો છે સાહેબ. આજે 18 પાદરનો ધણી જો ભાવનગર મૂકીને મારા કુંડલામાં આવતો હોય તો મને ભગવાન મળ્યો છે. એ રીતે મારી સમાજને તો સાંભળી, પણ મારા જાડેજા સાહેબ બધાયરા છે. હું જાડેજા સાહેબને જેવું આવડ્યું, ખાલી જય મામા સરકાર બોલી દેશો તો ચાલશે. જય મામા સરકારથી તો શરૂઆત કરો, ભલા માણા ક્યાંય પાછા પડો તો કહેજો. જય મામા સરકારથી ખાલી શરૂઆત. જીતેન્દ્રસિંહ જાડેજા, જોરદાર તાલીઓથી વધાવો એકવાર. જય મામા સરકાર. પહેલાં તો કારણ કે જો મામા સરકારના આશીર્વાદ ન હોય તો આવા કાર્યો આપણા કોઈથી થાય નહીં. બીજી વસ્તુ એવી છે કે દરેક સમાજ, કોઈ પણ સમાજ હોય, એમને મારી એટલી નમ્ર અપીલ છે કે બેન દીકરીઓ માટે આવા ને આવા સારા કાર્યો કરતા રહે, અને જે આપણા ભગતે સારામાં સારા આવા કાર્યો ઉપાડ્યા છે
એ કાર્યમાં આપણે બધા યથાશક્તિ જે તે આપણાથી લાભ મળે એ લાભ આપણે બધા આપીએ અને સહકાર આપી અને આવા સારા કાર્યો ફરીથી કરે અને બધાને અહીંયા ભેગા કરે એવી મારી ભગતને નમ્ર વિનંતી. હા સાહેબ, ક્યાં બાત, જે હો. અને હવે પછીનો દોર જે સન્માન વિધિનો દોર છે, એટલે હું વિહા ભગતને જ સ્ટેજ આપું છું અને વિહા ભગતને કહું કે આપણા આવેલા મહેમાનો અને સાધુ સંતો મહાનુભાવો જે જે તમારી નજરમાં છે એમનું સન્માન કરશે વિહા ભગત. બીજું, આવતી તારીખ 3/5 વિશ્વાસ ધામમાં નહીં, નવા ગામમાં નહીં, પણ આપણા તાલુકામાં કાલાવડ પાવર હાઉસની સામે અમારી ટીમ, અમિતભાઈ છે, ચાવડા સાહેબ છે, મગનભાઈ છે, પ્રવીણભાઈ છે, અમારે વલ્લભ કાકા છે, રોજી કાકા છે, આ બધેના સાથ સહકારથી આવતી 3/5 આ ટીમ સાથે ભીમ ભજન રાખેલા છે. નમજ આવી. આખા તાલુકાના સમાજને જાહેર આમંત્રણ અમારું વિશ્વાસધામ માનવ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આ ટીમ દ્વારા આપવામાં આવે છે. પણ સાંભળજો, મુદ્દાની વાત હવે છે. કદાચ એમાં 5 લાખ રૂપિયા થાય, કદાચ એમાં 50,000 રૂપિયા થાય કે 5 કરોડ રૂપિયા થાય. જે ભીમ ભજનનો જમણવારથી માંડી ભજનથી માંડી મંડપ સર્વિસથી માંડી ટોટલી ખર્ચો અમારી ટીમનો છે, ટોટલી ખર્ચો અમારી ટીમનો છે. પણ જે પૈસા વધે છે એ પૈસા અમારી ટીમના નથી. એ પૈસા અમે કાલાવડ તાલુકામાં સર્વૈયું કાઢ્યું છે કે જે દીકરી દીકરો આપણા સમાજના ભણે છે, જેમની પાસે ભણવાના ફીના પૈસા નથી, ચોપડા લેવાના પૈસા નથી, એ આ કાર્યક્રમમાં જે પૈસા વધે છે ને એ આખું સર્વૈયું કાઢી અને એને 1 વર્ષનો ટોટલી ખર્ચો ભણવાનો અમારી ટીમ આપવાની છે. એટલે બધા 3/5 કાલાવડ પાવર હાઉસની સામેના પટાંગણમાં અમારી આ ટીમ સાથે ભીમ ભજન કરશું. સંજય ક્યાં છે બેટા? પણ હવે આપણે સન્માન વિધિ તરફ જઈ રહ્યા છીએ. એટલે સન્માન થઈ જાય એટલે કોઈ જવાનું નથી હો. આ દીકરીઓને આશીર્વાદ આપી નાસ્તો કરી પછી જવાનું છે. અમદાવાદ જવું હોય તો ભલે બીજા મારા બંને વિશાળ છે, 10 વાગ્યા લાગીએ છીએ કે મારે જવાનું છે. મેં કીધું આ તો મામાની મોત છે, અહીંયા કઈ રજા મળે, કેમ નક્કી આમાં કરવું. બે આપણા સ્વયંસેવક મિત્ર ઉભા થઈ જાઓ. પણ જો અમારા પ્રમુખ, કારણ કે નાતના મુખી હોય ને એ આદેશ કરે ને એ આદેશનું પાલન કરવું જ પડે, બરાબર ને? એટલે આ ત્રીજી વાર પરમાર સાહેબ આવ્યા છે મારી પાસે. એ કે પરમાર સાહેબને તમે કયો અહીંયા આવે એટલે પધારો સાહેબ. તમે પેલા પ્રમુખ કહે છે, હું નથી કહેતો. આવવું પડે? આ તમે મારું અપમાન કરો નહીં આવો તો. સાહેબ આ રાતનો પાવર આપણે કાપ હોય એ કાપ કાપી અને દિવસનો કાપ કરી અને રાતની સાહેબ લાઈટ આપે છે, એટલા માટે સાહેબને આપણે બોલાવ્યા છે. જય ભીમ. અત્રે પધારેલ દલિત સમાજના દરેક ભાઈ બહેનો, વડીલો, દરેકને હું આવકારું છું. વિયા ભગતની વાત સાંભળી તો છે, હજુ મેં જોયું નથી પણ જોવાની તમન્ના છે.
બરાબર. અને બીજું કે જે સમાજ માટે ખરેખર કામ કરે છે ને એ બહુ એ પ્લસ પોઈન્ટ છે એમનું. એટલે આવું ને આવું કામ કરતા રહ્યો, અમારી કઈ જરૂર પડશે તો અમે ઊભા છીએ. જય ભીમ. જોરદાર પરમાર સાહેબને તાળીઓથી વધારો, કારણ કે ગયા મહિનામાં આપણે સમુલગ્ન હતા, કારણ કે આ વાડી વિસ્તાર છે, અહીંયા પાવરનો બહુ પ્રોબ્લેમ થાય છે. એટલે સાહેબને અમે રિક્વેસ્ટ કરી હતી, સાહેબ કે તમારો પ્રસંગ છે ને મારો છે, જાવ પાવર આવશે. અને આજે જો અજવાળા જોતા હોય તો અમારા પરમાર સાહેબના હિસાબે અત્યારે અજવાળા છે. એટલે અમારે અમારે ફૂલનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય ભાનુપ્રસાદ બાપુ ક્યાં છે?
પણ આપણે વિશ્વાસ ધામ ની અંદર અમારે બની સાહેબ, કારણ કે એ તો ઘરનું આંગણું છે એટલે એનું સન્માન ન હોય, પણ મારે કરવું છે એટલે અમારા બની સાહેબ વિનોદભાઈ નું સન્માન અમારે મોટા ભાઈ મુકેશભાઈ રાઠોડ કરે છે. જોરદાર તાળીઓથી વધાવો એમને પણ. ये बड़वा वाड़ा बैरा करे ये मारी मुंजवण ने एक तू हांबड़े जय भीम. साथियों आ विश्वास धाम ने पवित्र भूमि में जेमणे सेवा ने दीप प्रज्वलित कर्यो छे एवा महंत श्री વિહા ભગતને અમારી ટીમ એમનું સ્વાગત કરશે. વિહા ભગત મને તારા જેવો મામો એલા બીજે નહીં મળે. એ મજા ગોડવા વાળા બૈરા કરે મારી મૂંઝવણ ને એક તું સાંભળે. હા મોજી લો મામો મામો એ મને તારા જેવો મામો એ બીજે નહીં મળે. રિહાણો સે મામ મારો બોલતો નથી વાલા બોલવાની કેમ મામા બાધા લીધી અમાને મામાને મામાને સિગરેટ પીવડાવો મામો મોજમાં નથી. મામાને અતર ચડાવો મામો મોજમાં નથી. મામો રમવા આવે છે
ફંડે ઢોલ રે વગાડ મામો રમવા આવે છે એ રમવા આવે છે મામો મોજ કરાવે એ રમવા આવે છે આશીર્વાદ દેવા આવે છે સંજય ઢોલ રે સંજય ઢોલ રે સંજય ઢોલ રે વગાડ મામો રમવા આવે છે નીચે બેસી જાઓ અને જો ન રૂમાલ હોય નીચે બેસવાનું ભાઈ કીધું એટલે બેસવાનું કોઈ હલન ચલન નહીં ધન ધન મામા તારા નામ ને રે ધન 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 મામા તારા નામ ને રે ભગત નો માવ તરસે ભગત નો માવ તરસે મામા ને ફૂલો ગુલાબ ના ધરતા તા મન મોજી ના મામા
એ આવો આવો એ મારા રાઠોડની વસ્તીનો રખવાળ આવો 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 મારા નિહા ભગતનું એ ગાંડું ગાંડું ધરો આવો 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 એ મારા ધનાય આપવાની એ વાડીના લીમડાનો એ મીઠો મીઠો મોમો આવો 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 વાલી બેન રાઠોડના એ વાડીના વાતના વિહાંબા આવો એ આવો આવો મારા મુકેશ રાઠોડ ના મામા આવો એ આવો આવો મારા જયાબેન રાઠોડ ના એ વાડી ના એ જબકતા દીવાય આવો 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 એ મારા એ રસીલાબેન પથવાર ના એ એ રિહામણા અને મનામણા કરનારા મામા આવો 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 મારા જીવરાજ બથવારના એ એક રાતના જબકાર આવો 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 મારા ઈશાંત રાઠોડના ઈશ્વર આવો એ આવો આવો મારા વિશ્વા રાઠોડો નો વિશ્વાસ આવો આવો મારા વિહડા નું એ ગાંડું ગાંડું ધરમ આવો 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 એ મારા મોદીલા મામા આવો આવો આશ્રમ હાલતો હોય તો મારા બાપ ની તાકાતે અમારા મોજીલા મામા ની તાકાતે હાલે છે. હે, બે મહિનામાં જો બીજી વાર સમૂહ લગ્ન કરતો હોય તો મારો મામો કરે. વિહા ભગત ના બાપ ની તાકાત નથી કે કરી શકે. કાંઈક ઈશ્વર જેવું તત્વ અહીંયા છે. મારી નેક નિયમ, મારી ટીપ કે આપણા સ્વયંસેવકો ગેટ ઉપર ઉભા રહી જાય, માથે રૂમાલ બાંધ્યા વગરના કોઈને અંદર આવવા દેવા નથી. બધી દીકરીઓને બે હાથ જોડીને એક નાના ભાઈ તરીકે, એક ભગત તરીકે પ્રાર્થના કરું છું કે કોઈ માથા ઉપર ચૂંદડી નીચે ન રાખે, કારણ કે આ વિશ્વાસ ધામની અંદર દીકરીઓ પ્રભુતામાં પગલા પાડે છે. અને મારી મોજીલી સરકાર જો વિશ્વાસ ધામની અંદર આજ એની માથે હાથ ફેરવવા ન આવે તો તું મામો ન કહેવાય. ભાવેશ, ભાવેશ, ભાવેશ.